ને કાલથી કાંઈ ખાધા પીધા વગર એમને બેઠા છીએ, ને નળિયા ઉડી ગયા બધા, ને બહુ અત્યારે બીક લાગે છે અમને, કાંઈ ખબર જ નથી ઘર છે કે નહીં. કચ્છ માંડવીના આ દ્રશ્યો છે, તમે જોઈ શકો છો કે હવા જે રીતે અત્યારે ચાલી રહી છે અને વરસાદ જે રીતે પડી રહ્યો છે, આખી રાત કચ્છ અને માંડવીની હાલત આવી જ હતી જે અત્યારે દેખાઈ રહી છે. માંડવીના જે કાચા મકાનો હતા, માંડવી શહેરના કાચા મકાનો પણ તૂટી ગયા છે. જો કે તેની સાથે સાથે માંડવી અને તેની આસપાસનો જે દરિયાઈ ઇલાકો છે, જે કોસ્ટલ એરિયા છે, કોસ્ટલ એરિયાના લો લાઈંગ એરિયામાં પાણી ભરાવાના ઘણા બધા સમાચારો હાલમાં મળી રહ્યા છે. તેની સાથે એક ગુજરાત કચ્છની બાજુમાં જે નાનકડું ટાપુ છે, ત્યાંથી અમુક લોકોને ગઈકાલે રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પતરા બહુ ઉડી ગયા મારા, ને દવાખાનામાં અમે રહેતા, ને ઘર બહાર કાંઈ બધો હતા, દાડે ડેરી બધું રહેવા છે નહીં એવું બધું, ને કાલથી કાંઈ ખાધા પીધા વગર એમને બેઠા છીએ, ને નળિયા ઉડી ગયા બધા, ને બહુ અત્યારે બીક લાગે છે અમને, બહુ પોઝિશન ખરાબ છે અમારી, ને અમને એવું થાય કે ક્યાં જઈએ અત્યારે. અમે રાતના 3 વાગે 3 સાડા 3 વાગે વધારે થઈ ગયું હતું, એટલે માહોલ બહુ ખરાબ હતો અત્યારે. રાતના 3 વાગે બહુ પતરા ઉડી ગયા, ઘર બાર બધું અમારું તૂટી ગયા છે. અત્યારે કાંઈ ખબર જ નથી ઘર છે કે નહીં એવી પરિસ્થિતિ છે અત્યારે. અત્યારે કાચ બાદ સામે હોટલના બધે પડી ગયા છે, અત્યારે બીક પણ લાગે છે થોડી ઘણી કે હવે શું થશે આગળ. અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે એમ. શું આમ શું હતું, તોફાનમાં વરસાદ બહુ હતો, હવા બહુ, વરસાદ ઘણો ને અતિશય પવન હતો એમ, ભારે પવન હતો બહુ, જેમ કે સાયક્લોન ઘણું બાજુમાં આવી ગયું છે, નજીક આવી ગયું છે એવું લાગે છે અત્યારે અમને. ક્યાં જઈએ ક્યાં ના જઈએ, અત્યારે બહુ લાગે છે અમને, બીક લાગે છે અમારા છોકરા છાય બધા ભેગા છે અમારા, ને તો શું થશે અમને, અમને પોતાની બીક લાગે છે અત્યારે. જે રીતે અત્યારે હવા અને પવન ચાલી રહી છે, તેનાથી એક અંદાજો લગાવી શકાય કે લો લાઈંગ એરિયામાં જે કાચા મકાનો હતા, એ તમામ કાચા મકાનો જે છે તેમને નુકસાન થયું હશે. આસપાસના નાના ગામડાઓ છે, ગામડાઓમાં ખૂબ મોટું નુકસાન થયું હશે તેવું હાલમાં એક અંદાજો લગાવી શકાય છે. રોક્સી કાકડે, કચ્છારા, BBC કચ્છ.